સુરતમાં વધ્યો યંગસ્ટર્સમાં શિવરાત્રિની ઉજવણી અને ઉપવાસનો ક્રેઝ. શ્રાવણ માસ હોય કે શિવરાત્રિ જેવા મોટા તહેવારો, આ દિવસોમાં ઉપવાસ રાખતા યંગસ્ટર્સનું પ્રમાણ વધી રહ્યું છે. યંગસ્ટર્સ ઉપવાસ કરે છે, પરંતુ વડીલો જેવા ઉપવાસ નહીં, ચટાકેદાર ખાઈને ઉપવાસ કરે છે, જેના કારણે સુરતના ખાણીપીણીના બજારમાં મોટા તહેવારના ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓના રસથાળનું ચલણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં શિવરાત્રિનો તહેવાર આવતો કેટલીક ફરસાણની દુકાનોમાં તો ફરાળી થાળી પણ પીરસવામાં આવી રહી છે. પહેલાના સમયમાં લોકો ઉપવાસ કરતા ત્યારે નકરોડા કે એક ટાઈમ ખાઈને ઉપવાસ કરતા અને તેમાં માત્ર પાણી જ પીતા હતા, પરંતુ હાલના ફાસ્ટ યુગમાં આવા ઉપવાસનું પ્રમાણ વધ્યું છે. હજુ પણ કેટલાક જૂના લોકો આવા ઉપવાસ કરે છે, જોકે છેલ્લા કેટલાક વખતથી યંગસ્ટર્સમાં ધાર્મિકતાનું પ્રમાણ વધવા સાથે તેઓ પણ શ્રાવણ માસ સાથે હિન્દુઓના મોટા મોટા તહેવારોમાં ઉપવાસ કરી રહ્યા છે, પરંતુ આ ઉપવાસમાં તેઓ જીભના ચટાકાને દૂર રાખી શકતા નથી, જેના કારણે સુરતના ફરાળી વાનગીનું વેચાણ કરતા વેપારીઓને તડાકો થઈ રહ્યું છે. ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે વેપારીઓ નવી નવી ફરાળી વાનગીઓનું વેચાણ કરતા થઈ ગયા છે. સુરતના ચોટા બજારમાં ફરસાણની દુકાન ધરાવતા રિદ્ધિશ ઠાકર કહે છે, પહેલા ફરાળી વાનગી ઘણી જ ઓછી બનતી હતી, પરંતુ ગ્રાહકોની ડિમાન્ડમાં કારણે હાલમાં અમે ફરાળી ઊંધિયું બનાવીએ છીએ, તેની સાથે સાથે ફરાળી ચાટ પણ બનાવીએ છીએ. આ ઉપરાંત ફરાળી પાતરા, રતાળુ કટલેસ, રતાળુની વેફર અને ફરાળી મુઠિયા પણ બનાવીએ છીએ. આ સાથે રૂટીન ફરાળી પેટીસ અને ચેવડો તો ખરા જ, પરંતુ તેનું ચલણ ઓછું થઈ રહ્યું છે.